ઉનાળાની સીઝન ચાલુ છે, લોકોને કેરી ખાવામાં તો મજા આવતી જ હશે, પણ તમને ખબર છે કે એક આંબામાં અલગ અલગ પ્રકારની કેરીઓ આવી શકે છે? તો જોઈએ અમારો આ ખાસ અહેવાલ. નમસ્કાર, હું અમન પટેલ. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના સિક્કા ગામના ખેડૂત ઉન્મેશભાઈ પટેલ દ્વારા કેસર કેરીના 370 પ્લાન્ટની સાથે અન્ય લંગડો, દશેરી, રાજાપુરી, ચોરસા જેવી પાકની પ્રાકૃતિક ખેતી કરી છે અને આ વિસ્તારના ખેડૂતો અને બાગાયતકારને અન્ય ગામના ખેડૂતોને પણ આ પ્રકારે ખેતી કરવા પ્રેરણા પૂરી પાડી છે. ગામમાં પારંપરિક ખેતી કરતા લોકો છેલ્લા ઘણા વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. વિવિધ પાકના ઉત્પાદન સાથે તેઓ પશુપાલન પણ કરી રહ્યા છે, જેથી ખેતી માટે પ્રાકૃતિક રીતે દેશી ખાતર મળી રહે. ઉન્મેશભાઈ કેરીના પાકની સારી ઉપજ લેવા તેઓ રાસાયણિક ખાતરના બદલે ગાય આધારિત ખેતીનો ઉપયોગ વધુ કરી રહ્યા છે અને તેને હિતાવહ માની રહ્યા છે, જેને કારણે ઉત્તમ ગુણવત્તા ધરાવતી કેરીનું ઉત્પાદન મળી રહે. આજના સમયમાં રાસાયણિક ખાતર વાપરવાથી પાક તેમજ ખેતીને જમીનને કેટલું નુકસાન પહોંચે છે તેને ધ્યાનમાં રાખી અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને તેમનું કહેવું છે, વર્તમાન ખેતી ખર્ચાળ અને રાસાયણિક ખાતરોથી જોખમી છે. આ ખેતી વિશે વધુમાં ઉન્મેશભાઈ શું જણાવે છે અને તે કઈ રીતે એક આંબા પર અલગ અલગ પ્રકારની કેરી ઉગાડે છે તે જાણીએ. મિત્રો, છેલ્લા ચાલુ ખેતી કરતા આ એક નવી પદ્ધતિથી આપણે આંબાના ફળઝાડનું વાવેતર કરેલ છે. સામાન્ય રીતે ખેડૂતો આંબા વાવે છે ખરા, પણ એ 25x25 ત્યાં મોટા અંતરે વાવે છે. આપણે અત્યારે 12x8 અંતરે આંબાનું પ્લાન્ટેશન કર્યું છે, જેમાં તમે કોઈ પણ આંબાની અંદર જુઓ તો એક સરસ મજાની કેનોપી મેનેજમેન્ટ કરેલી છે. આપ જોઈ શકો છો કે દરેક આંબાની અંદર નીચે આપણને 3 શાખાઓ જોવા મળશે. આ 3 શાખાઓ ડેવલપ કરી 3-4 પણ રાખી શકીએ આપણે. ત્યારબાદ આગળ એને આવી રીતે ફરીથી આપણે કટિંગ આપેલું અને એમાંથી આ 3 બ્રાન્ચ ડેવલપ કરેલી છે. હવે આગળ જ્યારે આનો વિકાસ થશે એટલે આપણે ફરીથી અહીંથી કટિંગ આપીશું. આમ આપણે 3x2x3 આવી રીતે એક સરસ કેનોપી મેનેજમેન્ટ કરવાની, જેથી દરેક પ્લાન્ટને સૂર્યપ્રકાશ મળી રહે, સાથે સાથે એનો સરસ વિકાસ થાય. અને ક્લોઝ પ્લાન્ટેશન કરવાથી વધુ ઝાડ હશે તો વધુ ફળ બેસશે અને આવી રીતે આપણને ખૂબ જ સરસ ઉત્પાદન મળશે. આ પ્લાન્ટેશનમાં બાગાયત વિભાગ પણ આપણને ઘણી બધી મદદ કરે છે, એના માટે થોડી મહેનત અને માવજત પણ આપણે કરવી પડે. બીજા આંબાને જો કોઈ પણ આંબાને તમે જુઓ તો આવી રીતે એનું સરસ કેનોપી મેનેજમેન્ટ કરેલું છે, સીધો સૂર્યપ્રકાશ ઉપર આવે. આ ડાળીમાં જ્યારે આપણે 3-3 શાખાઓ થઈ જાય પછી આપણે એને આગળ વધવા નથી દેવાનું, તો પાકી થઈ જાય તો એનું આપણે કટિંગ કરી દેવાનું છે. અહીં આગળ ધારો કે આ શાખા છે તો અહીંથી આપણે એને આમ કટ આપી દઈએ તો 2 શાખાઓનો સરસ વિકાસ થશે. અહીં આગળ ખાસ અગત્યનું છે કે આપણે કોઈપણ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરતા નથી, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી. અહીં આપણે જોઈએ તો છાણિયું ખાતર ડિકમ્પોઝ કરવા મૂકેલું છે. કોઈપણ પ્લાન્ટને તમે જોઈ શકો છો, હવે આ ડાળી ધારો કે આ રીતે વિકાસ પામી રહી છે, આપણે એને અહીંથી કટ આપીશું. એના મૂળનો પણ વિકાસ થશે, સાથે સાથે આ પ્લાન્ટ જે છે એ ખૂબ સરસ રીતે ગ્રો કરશે. જો અહીંયા આગળ ધારો કે આ વધારે પડતી શાક, મેં એક નવતર પ્રયોગ કર્યો છે જેમાં એક જ આંબા ઉપર જુદા જુદા પ્રકારની કેરીઓ આપણને જોવા મળશે. મારું ટાર્ગેટ છે કે એક જ આંબા ઉપર 10, 15, 20, 25 જેટલી પણ જુદી જુદી આપણને વેરાયટીઓ મળે એની એક એક ડાળીઓ આપણે વિકસાવી છે. અત્યારે આપ જોઈ શકો છો કે આ શિયાળાની અંદર મેં 2 કલમ કરેલી, આ 1 કલમ હાટ કેસર કરીને પ્લાન્ટ છે એની કરેલી છે, એની પણ સરસ મજાની ફ્રૂટ આપણને જોવા મળે છે. સાથે સાથે આ દશેરીની મારા ખેતરની ખૂબ સરસ વેરાયટી, આ દશેરીની પણ આપણે ખૂબ સક્સેસપૂર્વક એની કલમ કરી છે. આ સિવાય જુદી જુદી મલ્લિકા, લંગડો, રાજાપુરી અને આમ્રપાન એની પણ આપણે કલમો કરી છે. તો આમ એક જ પ્લાન્ટ ઉપર આપણને જુદા જુદા પ્રકારની કેરીઓ જોવા મળશે, એક આકર્ષણનું કેન્દ્ર બનશે. એટલા માટે એક શોખ છે એટલા માટે આવી રીતે મેં એક જ આંબા ઉપર જુદી જુદી કેરીઓ બેસાડવાનું એક અભિયાન ઉપાડ્યું છે. આ સિવાય બધા જ આંબાઓ આ કેસરના છે. વચ્ચે વચ્ચેની જે અમુક લાઈનો છે જેમાં ફલનીકરણ ખૂબ સારી રીતે થાય
એટલા માટે જુદી જુદી વેરાયટીઓ આપણે અંદર લગાવી છે, જેમાં લંગડો, ચોસા, દશેરી, રાજાપુરી, તોતાપુરી વગેરે જાતોની બે લાઈનો બનાવી છે, જેથી આપણે સારી રીતે કેસરની અંદર ફલિનીકરણ કરીશું. અહીંયા બે પ્લાન્ટ છે એ લંગડાના છે. લંગડામાં પણ ખૂબ સરસ આપણને ફ્રૂટ જોવા મળે છે. આના રંગ તમે જુઓ, આ લગાવવાથી એનો જે રંગ છે એ ખૂબ આકર્ષક અને પીળો બને છે. જે સનબર્ન એટલે કે તાપમાં જે કેરીને નુકસાન થાય છે એ આ બેગિંગ કરવાથી બચી શકાય છે. જુઓ, આ બેગિંગ કર્યા વગરની કેરીઓ છે અને એનું પણ તમે કદ જુઓ, તમે કેટલી સરસ, આશરે 400-500 ગ્રામનું આ ફળ છે. તો આવી રીતે આપણે ત્યાં લંગડો પણ ઓર્ગેનિક પદ્ધતિથી પકવવામાં આવે છે. આ બાજુ બદામનો છોડ છે. સામાન્ય રીતે બદામ કેરી એ સાઉથ ભારતમાં આપણને જોવા મળે, અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો. એનો રંગ જુઓ, આ બેગિંગ કરવાથી એનો રંગ કેટલો સરસ આવે છે અને એનું સાઇઝિંગ જુઓ. આવી રીતે આપણી પાસે આ બદામનો પણ એક છોડ છે, એને પણ સરસ મજાના ફ્રૂટ લાગેલા છે. આગળ કપલમાં ફ્રૂટ છે, ખૂબ સરસ મજાની એની સાઈઝ છે. આવી રીતે અહીંયા આગળ વિવિધ પ્રકારની 8-1 જેટલી જાતની આપણને કેરીઓ જોવા મળે છે. અને પાછળ જે આપણે વિકસાવ્યું છે એ આખું કેસર મેંગો પ્લાન્ટેશન છે, જેમાં 400 પણ વધારે આંબાના ઝાડ આપણે વિકસાવ્યા છે. આ ફક્ત 10 મહિનાના પ્લાન્ટ છે. 10 મહિનાની અંદર એની ગ્રોથ, એની કેનોપી અને એનું જે આખું સ્ટ્રક્ચર છે એ આપણે ડેવલપ કરી રહ્યા છીએ. અને સંપૂર્ણ છાણિયા ખાતર અને જૈવિક દવાઓનો ઉપયોગ કરીને આપણે મેંગો પ્લાન્ટેશન કરી રહ્યા છીએ. આ એક આલ્ફાન્જો એટલે કે હાફૂસનો પ્લાન્ટ છે, જેમાં બેગિંગ કરવામાં આવેલું છે. આપ જોઈ શકો છો કે કેટલું મોટું ઝુમખામાં આપણને આ કેરીઓ જોવા મળી રહી છે. બેગિંગ કરવાનો ફાયદો એ છે કે એનો જે ઓરિજિનલ કલર છે એ આપણને જળવાઈ રહે છે, સાથે સાથે પક્ષીઓ અને અન્ય રીતે ફળમાખીથી એને નુકસાન થતું નથી. અને એનો જે ઓરિજિનલ કલર છે એ ખૂબ સુંદર રહે છે, જેથી આપણને ભાવ પણ સારો મળે. તો જેટલી આપણે હાઈટ હતી એ હાઈટ ઉપર પહોંચી શક્યા નથી, પણ જેટલે આપણે પહોંચી શકતા હતા ત્યાંથી આપણે આવી રીતે બેગિંગ કરેલું છે. આ આલ્ફાન્જો છે. આખી જે લાઈન છે એ કેસર મેંગો પ્લાન્ટ છે. આપ જોઈ શકો છો કે આ નાનકડા પ્લાન્ટની અંદર પણ આપણને 10 પણ વધારે કેરીઓ જોવા મળે છે. ખૂબ સરસ એનું ફ્રૂટ છે. અને આ ટોટલ ઓર્ગેનિક, એક પણ પ્રકારના રસાયણોનો ઉપયોગ અહીં આગળ આપણે કરેલો નથી. આખી લાઈન છે એ કેસર મેંગો પ્લાન્ટની છે. આ બાજુ છે આ બધા દશેરીના પ્લાન્ટ, દશેરીમાં પણ ખૂબ સરસ ફ્રૂટિંગ છે. એના પણ ફળ ખૂબ સરસ મોટા અને જથ્થામાં આવે છે. દશેરીની લાક્ષણિકતા એ છે કે એના ફળ છે એ જથ્થામાં આવતા હોય છે. અહીં આગળ આપ જોઈ શકો છો ત્યાં પણ મોટા ને મોટા જથ્થામાં આવે છે. બેગિંગ કરેલું છે, એની અંદર પણ આપણને આમાં 15 વધારે કેરીઓ છે. એવી રીતે ખૂબ સરસ મજાનો આ દશેરીનો પ્લાન્ટ છે. જમ્બો કેસરનો પ્લાન્ટ છે, જેમાં આ વર્ષે આપણને 4 કેરીઓ જોવા મળે. આ જમ્બો કેસર છે, સાથે સાથે આ મલ્લિકાનો પ્લાન્ટ છે. મલ્લિકા કેરી છે એ થોડી લાંબી અને ખૂબ સુંદર દેખાય છે. આપ જોઈ શકો છો મારી હથેળીમાં સમાય એવડું ફ્રૂટ છે. સાથે સાથે આ પર્યાવરણના ફેરફારના કારણે વર્તમાન સમયની ખેતી ખૂબ જ ખર્ચાળ અને રાસાયણિક ખાતર અને દવાઓથી જાહેર આરોગ્ય માટે જોખમી બની ગઈ છે. દરેક ખેડૂતની ખેતીમાં ખર્ચો વધારે કરવો પડે છે, જેથી નફાનું પ્રમાણ ઓછું રહે છે. તેમાં પણ જો પાકમાં જીવાત આવી જાય તો સંપૂર્ણ પાક નાશ પામે છે, જેથી ખેડૂતે જાગૃત થઈ પ્રાકૃતિક ખેતી તરફ વળવા તૈયારી દર્શાવવી જોઈએ. ઘણા ખેડૂતો આ તરફ પહેલ કરી ચૂક્યા છે, જેમાં ઉન્મેશભાઈ જણાવે છે બાગાયત વિભાગ તરફથી સબસિડી અને જરૂરિયાત પ્રમાણે સહાય મળી રહી છે,
જે માટે આવી સરકારની ખેડૂતો માટેની યોજના અમલમાં બનાવવા માટે સરકારનો આભાર વ્યક્ત કરે છે અને અરવલ્લી જિલ્લામાં કેરીનો સારો પાક મળે અને અન્ય ખેડૂતો પણ આંબાનું વાવેતર કરે અને આવનાર સમયમાં અરવલ્લી પ્રદેશની કેરીઓ પણ પ્રસિદ્ધ થાય તેવું સ્વપ્ન સાકાર કરવા ઉત્સાહિત છે। આ અહેવાલ અમારા પ્રતિનિધિ ઋતુલ પ્રજાપતિ દ્વારા મળેલ હતો। તો આવી જ વધુ માહિતી માટે જોડાયેલા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।